છો મજામાં ને હું તના એજ્યુકેશનલ કેમ્પસ ધોરણ 7 ના ગુજરાતી વિષયની શિક્ષિકા ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો આપણે ગુજરાતીમાં પાઠ 3 સુધી અભ્યાસ કમ્પ્લીટ કરી લીધો છે તો આજે આપણે જોઈએ પાઠ 4 પાઠનું નામ છે બે ખાનાનો પરિક્રમ અને એમના લેખિકા છે મનુબેન ગાંધી સૌથી પહેલા આપણે પાઠના લેખિકાનો પરિચય જોઈ લઈએ મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો કરાચી જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈભાઈ જસવંતલાલના પૌત્રી હતા પિતરાઈભાઈ એટલે કે જે કાકા અને બાપાના ભાઈ બહેન હોય એને પિતરાઈભાઈ બહેન કહેવાય તો એમના એ પૌત્રી હતા એટલે ગાંધીજીના પણ એ શું થાય તો કે પૌત્રી બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે હવે મનુબહેન છે એ ગાંધીજીના અંતેવાસી હતા અંતેવાસી એટલે તો કે જે એકદમ નિકટનો વ્યક્તિ હોય પરિવારનો કે જેની સાથે આપણે બધી જ વસ્તુ છે એ શેર કરતા હોય બધી જ વાતો છે એમને કહેતા હોય સુખ દુઃખની અને કઈ મુશ્કેલી આવે તો એની પાસેથી આપણે નિવારણ માંગતા હોય અને એને કહેવાય અંતેવાસી તો એને સરસ મજાના ગાંધીજીના જીવન પ્રસંગો છે એ સુંદર શૈલીમાં નિરૂપ્યા છે કારણ કે જે વ્યક્તિ સૌથી નજીકનો હોય એની પાસે આપણી બધી માહિતી હોય વિરાટ દર્શન અને બાપુ માનિકમાં તેમના જાણીતા પુસ્તકો છે હવે ગાંધીજી વિશે એને તેમણે પુસ્તકો પણ લખેલા છે ક્યાં ક્યાં તો કે વિરાટ દર્શન અને બાપુ માનિકમાં આ પ્રેરક પ્રસંગણીમાં મનુબહેન ગાંધીજીની સગવડો કે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માંગી લે છે કે પાઠ છે આ બે ખાનાનો પરિગ્રહ એ શું છે તો કે એક પ્રેરક પ્રસંગ છે તો પ્રેરક પ્રસંગ કોને કહેવાય બાળકો તો કે જેમાંથી આપણને કંઈક પ્રેરણા મળે કંઈક આપણને નવું શીખવા મળે અને આપણી આદતોમાં જે કંઈ સુધારો આવે ને એને કહેવાય પ્રેરક પ્રસંગ તો અહીંયા શું આમાં જણાવ્યું છે તો કે ગાંધીજીની શબ્દોનો મનુબહેન વિચાર કરે છે પણ એના માટે થઈને એ શું કરે છે તો કે ગાંધીજીની સફળતા માટે ટ્રેનના બે ડબ્બા માંગી લે છે હવાઈ જહાજની મળતી સફળને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા હવે ગાંધીજીની કેટલી સફળતા મળી હતી તો કે હવાઈ જહાજ એટલે તો કે વિમાન એમનો પણ એને ઇન્કાર કર્યો હતો અને શેમાં મુસાફરી કરવા ઈચ્છતા હતા તો કે ટ્રેનમાં મનુબહેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ ઠપકો આપે છે કે ગાંધીજીને જ્યારે ખબર પડી કે મનુબહેને એમના માટે થઈને બે ખાના માંગ્યા છે ત્યારે એને ઠપકો આપે છે તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સફળ સ્વીકારવાની ના પાડે છે અને સાથે શું કરે છે કે સ્ટેશન માસ્ટરને બોલાવે છે અને જે બીજું ખાનું છે એની ના પાડે છે પોતાના ખપ કરતા વધારે વાપરો એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે ખપ એટલે તો કે જરૂરિયાત આપણી જરૂરિયાત કરતા આપણે વધારે વસ્તુ વાપરીએ ને બાળકો એ પણ એક પ્રકારની હિંસા છે શા માટે હિંસા છે તો કે અત્યારે તમે જોઈ રહ્યા છો બરોબર કે આપણે મકાન બનાવવા માટે પછી તો કે પાર્ક બનાવવા માટે મોટા મોટા વોટર પાર્ક બનાવવા માટે અને મોત્સવ કમાવા માટે થઈને આપણે માણસો કરી રહ્યા છીએ અત્યારે તો કે જંગલોનો નાશ કરી રહ્યા છે બરોબર હવે આપણે જ્યારે એ વસ્તુનો આનંદ મેળવીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આનાથી સામેવાળી વ્યક્તિને કેટલું નુકસાન થાય છે હવે જંગલોનો નાશ થાય અને પ્રાણીઓ પક્ષીઓ છે એને પણ નુકસાન પહોંચે છે અને આ એક પ્રકારની શું થઈ કહેવાય તો કે હિંસા તો ગાંધીજી છે એવું જ કહેવા માંગતા કે તમારી જરૂરિયાત હોય એટલું વાપરો પણ એના કરતા જો તમે વધારે વાપરો તો એ એક પ્રકારની શું છે તો કે હિંસા અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉછે છે કે આપણા પ્રજા છે લોકો છે એના સાચા પિતા કોણ છે તો કે ગાંધીજી અને ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું છે શું કામ આપ્યું છે કે પિતાનું કામ શું હોય તો કે જેમ કોઈ ઘરની ઉપર છત હોય એ ઘરને શું આપે છે તો કે આશરો આપે છે સાથે સાથે જીવનમાં તડકો છાંયો વરસાદ જે મુશ્કેલીમાંથી બચાવે છે હવે વિચાર કરો બાળકો કે ઘર હોય પણ માથે છત ન હોય તો શું થાય મુશ્કેલી થાય એ જ રીતે પરિવારમાં પિતા છે એ એક છત હોય છે કે જે આપણને મુશ્કેલીમાંથી બચાવે છે તો ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું છે કે આખા રાષ્ટ્રના પિતા તો એનું કામ છે વધારે
માન મળ્યું છે. હવે આપણે પાઠનો વિગતવાર અભ્યાસ કરી લઈએ. ઈસવીસન 1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખી ને બિહારના એરમાં ઝંપલાવ્યા પછી પહેલ વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું હતું. હવે વાત છે બાળકો આપણને આઝાદી મળી એ પહેલા ત્યારે શું હતું, તો કે નોઆખી અને બિહાર. હવે નોઆખી છે એની ઇતિહાસ છે એ ખૂબ પ્રચલિત છે, પણ કંઈક ને કોઈક કારણોસર એ વિચાર છે એનો જે ઇતિહાસ છે એ ઓછા લોકો જાણે છે. હવે ગાંધીજીને ત્યાં જવાનું થયું, હવે શા માટે જવાનું થયું, તો કે ત્યાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અંગ્રેજો છે એ આપણને આઝાદી આપવા માંગતા હતા, પણ અંગ્રેજોની પહેલેથી જ નીતિ એવી હતી કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે આપણી જે એકતા છે આપણા ભારત દેશમાં દરેક ધર્મના લોકો રહે છે અને એ તોડવા માટે આપણી એકતા છે એને તોડવા માટે એ શું કરવા ઈચ્છતા હતા, તો કે એ અલગ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર અલગ અને મુસ્લિમ ધર્મના લોકોનો રાષ્ટ્ર અલગ, દેશ અલગ, એવી અંગ્રેજોએ આપણી સામે રજૂઆત કરી અને તો જ કે અમે તમને આઝાદી આપી. હવે દેશના મોટા ભાગના લોકો છે એ એવું વિચારતા હતા કે આપણી જે એકતા છે એ તૂટવી જોઈએ નહીં, પણ અમુક લોકોના કારણોથી હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળે છે અને કોઈ કારણથી પણ લોકો છે આ હિંસા છે એ અટકતી નથી. હજારો લોકો છે એમના મૃત્યુ થાય છે, ઘણા બધા લોકો છે એનો પરિવાર છે એ વિખાઈ જાય છે. તો ગાંધીજીનું વર્ચસ્વ એ સમયમાં એવું હતું કે ગાંધીજી છે એની વાત બધા માનતા, બધા એને ખૂબ માન આપતા, એટલે ગાંધીજી છે તે નોઆખીમાં જાય છે અને લોકોને આ બધી વસ્તુ છે એ સમજાવે છે કે આપણી એકતા છે એ કેટલી જરૂરી છે, તમે અન્યની વાત સાંભળીને એકબીજા સાથે પરિવારમાં ઝઘડો કરો નહીં, દેશની અખંડિતતા છે એને બચાવીને રાખો. તો ગાંધીજી છે ત્યાં જાય છે અને પછી પહેલી વાર જ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું. વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. હવે લોર્ડ માઉન્ટબેટન છે એ સમયનો વાઇસરોય હતો. વાઇસરોય એટલે તો કે અંગ્રેજો છે બરોબર, ઇંગ્લેન્ડમાંથી એનું શાસન ચાલતું હોય. હવે જે દેશમાં અંગ્રેજોનો એટલે કે ઇંગ્લેન્ડની જે સત્તા છે એનું શાસન ચાલતું હોય તો એ પોતાનો એક વ્યક્તિ છે એ આપણા દેશમાં મોકલે, કારણ કે બધી જગ્યાએ તો એનું સંચાલન શક્ય નથી, એટલા માટે એ શું કરે કે એક વ્યક્તિ એવો હોય કે જેને આપણા દેશમાં મોકલે અને આપણા દેશના જે કાંઈ નિર્ણયો છે એ વ્યક્તિના હાથમાં હોય એને કહેવાય વાઇસરોય. તો એમને પૂજ્ય બાપુજી છે એને વિમાનમાં મળવા માટે ગાંધીજીને બોલાવેલા, પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસે. ગાંધીજી શું કહે છે કે જેમાં કરોડો લોકો છે એ મુસાફરી ન કરી શકતા હોય તેમાં મારાથી બેસાય નહીં, એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. ગાંધીજીએ શું નિશ્ચય કર્યો કે જેમાં લોકો કરોડો લોકો મુસાફરી નથી કરી શકતા તો એમાં મારાથી પણ ન અવાય અને ટ્રેનમાં હું આવીશ તો હું મારું કામ છે એ ખૂબ સારી રીતે કરી લઈશ, એટલા માટે એને આગગાડીમાં જ જવાનો નિશ્ચય કર્યો. હવે બાળકો અહીંયા બે શબ્દ આપણે જોઈએ તો પરિગ્રહ, તો કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું બરોબર, અને નિશ્ચય એટલે કે નિર્ણય. ગાંધીજી એવો નિર્ણય કર્યો કે હું આગગાડીમાં જઈશ. ગરમી અસહ્ય હતી, અસહ્ય એટલે તો કે સહી ન શકાય તેવું, ગરમી એટલી બધી હતી કે કોઈનાથી સહન થાય નહીં, 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામ હતી. હવે લોકોને ખબર પડે કે ગાંધીજી છે એ આ સ્ટેશને પહોંચશે, અહીંયા જવાના છે તો આ સ્ટેશને આવે તો લોકો છે એમના સ્વાગત માટે એમને ભેટ આપવા માટે ઘણા બધા લોકો એના દર્શન કરવા માટે જોવા માટે ભેગા થયા, એટલે હજારોની મેદની જામતી. મેદની એટલે તો કે ભીડ. છતાં કઈ પણ તકલીફની એમને ક્યાં ખેવના હતી. ખેવના એટલે તો કે કાળજી, કે ગમે એટલી તકલીફ હોય પણ ગાંધીજીને એની કઈ ચિંતા હતી નહીં. એમણે મને બોલાવીને કહ્યું, ગાંધીજીએ મનુબહેનને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ
પહેલ વહેલો જાઉં છું કે તો આ પહેલી વાર મારી સાથે છો એ નહીં છો એટલે હું પહેલી વાર જાઉં છું મેં નોઆથી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરું અથવા મરું અને સાથીઓને છૂટા કર્યા ગાંધીજીએ નક્કી કર્યું હતું કે હું નોઆથી જાઉં છું ત્યાં જઈને એવું વાતાવરણ જોયું પછી ગાંધીજીએ ત્યાં નક્કી કર્યું હતું કે હવે અહીંથી દૂર ક્યાંય જાઉં નથી અહીંથી જ નિશ્ચય કરવો છે કે અમને આઝાદી આપો ગમે અમને આઝાદી આપો અને અમારી અખંડિતતા છે દેશની એને તોડવાની નહીં એવો ગાંધીજીએ નિર્ણય કરી લીધો હતો પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી યજ્ઞ એટલે તો કે કોઈ સારું કામ હોય એને પણ યજ્ઞ કહેવાય મોટું કામ હોય તો ગાંધીજી છે એ મનુબહેનને પણ એની સાથે ભાગીદાર બનાવે છે કે આઝાદીની લડતમાં દેશને સ્વતંત્રતા આપવાની લડતમાં તું પણ મારી સાથે જોડા તું સાથે જ રહી એટલે જેમ નોઆખરીમાં બધાને છોડીને આવ્યો તેમ જ એની બિહારમાં પણ બાકી દેવપ્રકાશ ઉનર વગેરે છે તે અને મૃદુલા બહેન રહેશે કે બિહારમાં પણ તું મારી સાથે છો અને દેવપ્રકાશ ઉનર અને મૃદુલા બહેન છે એ લોકો છે એ ત્યાં સંચાલન કરશે અને મનુ બહેન છે એ ગાંધીજી પોતાની સાથે રાખશે મૃદુલા બહેન મારા વતી બધું સંભાળશે અને કામ કરશે હવે ગાંધીજી જઈ છે દિલ્હી પણ મનુ બહેન છે એને સાથે લઈ જાય છે પણ ગાંધીજીની ગેરહાજરીમાં જો એનું કામ કોઈ વ્યક્તિ છે એ સંભાળી શકે એવું હતું તો કોણ હતું તો કે મૃદુલા બહેન આ બધા જ વ્યક્તિઓ છે એ ગાંધીજીના સહકર્મચારી હતા પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં છે કારણ કે ગાંધીજીના પૌત્રી હતા મનુ બહેન એટલે પૌત્રીને છોડીને ક્યાંય જાય નહીં એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું એટલે ગાંધીજી કહે છે કે તું મારી સાથે રહેજે ઓછામાં ઓછો શાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે કે તારે સાવ ઓછામાં ઓછો સામાન લેવાનો અને ટ્રેનનો નાનામાં નાનો ડબ્બો છે એ પસંદગી કરવાની પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે ઓ કે પણ તું જોજે આ પસંદગી તું કરીશ એમાં તારી કસોટી છે કસોટી એટલે એક પ્રકારની પરીક્ષા મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્યા બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે મનુ બહેને વિચાર કર્યો કે સામાન ઓછો લીધો પણ એને એવો વિચાર આવ્યો કે સ્ટેશને સ્ટેશને એટલા લોકો આવશે કે ગાંધીજી છે એમને જરાય આરામ મળશે નહીં ભીડ એટલી બધી થશે ભીડ એટલે તો કે ગીર્દી કે એટલી બધી ભીડ હશે કે આરામ નહીં મળે વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે ફંડ એટલે ફાળો કે ગાંધીજીને એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હોય સાથે સાથે અમુક ગરીબ લોકો હોય એમને પણ મદદ કરતા અને જે અંગ્રેજોની સાથે વાતચીત કરવી હોય અમુક નિર્ણયો લેવા હોય તો ઘણી વખત ગાંધીજીને પૈસાની જરૂર પડે તો લોકો છે એ એમને ફંડ આપતા એટલે કે ફાળો આપતા ઘણી વાર સમાજમાં આપણે આવો સહકાર આપતા હોઈએ છીએ તો ગાંધીજીને જે ફાળો આવે ફંડ આવે એ પણ કામ કોણ કરતું ગણવાનું તો કે મનુ બહેન અને એના કારણે શું આવે અવાજ આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો મનુ બહેને વિચાર કરીને કેવા ખાનાવાળો તો કે બે ખાનાવાળો ડબ્બો છે એ પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું એકમાં શું રાખ્યું તો કે બધો સામાન અને એકમાં ગાંધીજીને સરસ આરામ મળી રહે એવી સગવડતા વાળો એને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે ટ્રેનનો સમય છે 9:30 વાગે બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા ગાંધીજી છે એ સમયના એકદમ ચોક્કસ હતા બાળકો સમયસર દરેક કામ છે એ પોતે કરી લેતા અને સમયનો હંમેશા એ સદુપયોગ કરતા ઘણીવાર આપણે નવરાશના ગણોમાં બેઠા હોય ઘણા લોકો છે એ આળસુ હોય અને અત્યારે ખાસ કરીને અત્યારના સમયમાં કે આપણે બહાર જવાની મનાઈ છે તો આપણને એમ થાય કે શા માટે વહેલું ઉઠું સ્કૂલે પણ નથી જવાનું શા માટે વહેલું ઉઠીને બધું કરું પણ નહીં સમયને જે માન આપે ને બાળકો સમય એને હંમેશા માન આપે છે એટલે ગાંધીજી છે એ પોતાનું કામ સમયસર કરતા એટલે 9:30 વાગ્યાનો ટ્રેનનો સમય હતો ને તો 9:25 ટ્રેન છે એ પડવાની હોય તો 9:25 એ પહોંચી જાય છે લોકોની ભીડ અસહ્ય હતી લોકો છે એ ખૂબ જ વધારે હતા પણ અમે ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો
सदुपयोग करनारा दरेक क्षणनो मिनिटनो ए सदुपयोग करनारा व्यक्ति हता। એટલે 5 મિનિટમાં ફળ ઉઘરાવી નાખ્યું કે જેટલો ફળો હતો એ ફળો એને 5 મિનિટમાં ઉઘરાવી લીધો। 9:30 વાગે ટ્રેન ચાલી। ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા। ગરમી એટલે કે ઉનાળો। ઉનાળાના દિવસોમાં ગાંધીજી છે બપોરનું ભોજન કેટલા વાગે લેતા તો કે 10 વાગે। ઘરના વડીલો છે ખાસ કરીને તમારા દાદા દાદી હોય તો એ લોકોને ટેવ હોય હંમેશા કે વહેલું ઉઠવું અને જે ભોજનનો સમય છે એ પણ વહેલો। તો ગાંધીજી છે બપોરનું ભોજન 10 વાગે લેતા। હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ। મનુ બહેન છે એ એમના માટે રસોઈ બનાવવા માટે બીજા ખાનામાં જાય છે। થોડી વારે પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી। બાપુજી તો લખવામાં પડ્યા હતા। ગાંધીજી છે એ લખવાનું કામ કરતા હતા। મને પૂછ્યું ક્યાં હતી। ગાંધીજીએ મનુબહેનને પ્રશ્ન કર્યો કે તું ક્યાં હતી। મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી કે અહીંયા તમારા માટે રસોઈ બનાવતી હતી। તેમણે મને બારીથી બહાર નજર નાખી જોવાનું કહ્યું કે તું ટ્રેનમાં જે બારી છે એની બહાર તો નજર નાખીને જો। મને પણ જરા ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ ગઈ લાગે છે। મનુબહેનને તરત જ વિચાર આવી ગયો કે ગાંધીજીએ મને બહાર જવાનું કહ્યું તો નક્કી મારી કંઈક ભૂલ હોવી જોઈએ। મેં બહાર જોયું તો લોકો લટકતા હતા અને મને મીઠો ઠપકો મળ્યો। ગાંધીજીએ જોવાનું કહ્યું અને મનુબહેનને નજર કરી તો લોકો છે એને બેસવા માટે સગવડતા ન હોવાથી લોકો શું કરતા હતા તો કે ટ્રેનમાં લટકતા હતા। અને ગાંધીજીએ જે આ વાત કરી એના કારણે મીઠો ઠપકો મળ્યો। ઠપકો એટલે આપણી ભૂલ બદલ કોઈ આપણને સૂચના આપે, અમુક વાર કોઈ વ્યક્તિ ગુસ્સે થાય, અમુક લોકો છે એ પ્રેમથી પણ સમજાવી દે, તો આ એક પ્રકારનો ઠપકો મળ્યો। આ બીજા ખાનાનું તે કહ્યું હતું। ગાંધીજી પ્રશ્ન કરે છે કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું। મેં કહ્યું હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણે મેં બીજા ખાનાનું કહ્યું કે મને એવું થયું કે હું બધું કામ કરું તો કદાચ તમને તકલીફ પડે એટલા માટે મેં જ કહ્યું હતું। કેવો લૂલો બચાવ છે, લૂલો એટલે તો કે સાવ નકામ। આંધળો પ્રેમ તે આનું નામ। તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ। ગાંધીજી છે એ સમજાવે છે કે તને ખબર છે કે મને સ્પેશિયલ ટ્રેન મળે એમ હતી, એરોપ્લેન પણ મળે એમ હતું, પણ મારી તકલીફ છે એ ન પડે એટલા માટે મને આવી બધી સગવડતા મળે એમ હતી। એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય, હું તો લોભ્યો રહ્યો। ગાંધીજી કહે છે કે એક સ્પેશિયલ ટ્રેન મળે તો એની પાછળ હજારોનો ખર્ચ થાય અને સાથે સાથે એ મને પોસાય પણ નહીં, કારણ કે હું કેવો છું તો કે લોભ્યો। તે આજે તો વધારાનું ખાનું માંગ્યું પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત, કે તે આજે વધારાનું ખાનું માંગ્યું પણ જો એક સલૂન, સલૂન એટલે તો કે ઘરના જેવી સગવડો વાળો રેલગાડીનો ખાસ ડબ્બો કે જેમાં સગવડતા કેવી હોય તો કે એકદમ ઘર જેવી, બેડ હોય, ફ્રીજ હોય, ટીવી હોય, આવી જે સગવડતા આપણને એમ થાય કે આપણે ઘરે જ બેઠા છીએ, તો આવો ડબ્બો હોય ને એને કહેવાય સલૂન। તો કે એ પણ મને મળત, ગાંધીજી કહે છે, પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત, પણ તે મને શોભત કે પણ એ મને શું સારું લાગત। બાળકો ગાંધીજી છે એ રાષ્ટ્રપિતા કહેવાય છે બરોબર, અને એ એટલા માટે આપણો વિચાર કરે છે બધા વિશે એટલે આપણે એને રાષ્ટ્રપિતા કહીએ છીએ। અને અત્યારે ઘણી વખત આપણે જોતા હોય કે આપણે જયારે મુસાફરી કરતા હોય તો કોઈ નેતા પસાર થતા હોય તો એના માટે આખો રોડ છે એક સાઈડ નો બુકિંગ કરાવી દીધું હોય ને એવું લાગે, અને એના કારણે કેટલા બધા લોકોને મુશ્કેલી પડતી હોય, ખાસ કરીને જે લોકોને મેડિકલની જરૂર હોય એટલે કે કોઈ હોસ્પિટલે તાત્કાલિક જવાનું હોય એ લોકોને આની ખૂબ તકલીફ પડતી હોય, અથવા તો કોઈને સમયસર પોતાની જે જોબ હોય ક્યાં પહોંચવું હોય, જે જરૂરી સ્થાન હોય, અગત્યના સ્થાન હોય ત્યાં પહોંચવું હોય તો એવા
કરવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું અને ભણાવવાનું. મનુબહેનને તેઓ ભણાવતા પણ. તો આ બધું જ કામ છે ઈ ચાલુ હોય. આપણે જાણીએ છીએ ગાંધીજી વકીલ હતા અને સાથે સાથે સારું એવું એમની પાસે જ્ઞાન હતું, એટલે એમની પૌત્રીને અભ્યાસ છે એ ચાલુ રાખવતા રહે, નવું નવું જ્ઞાન છે એ આપતા. એટલે ટ્રેનની મુસાફરી ભલે કરતા હોય પણ લાગે એવું કે આપણે ઘરે જ છીએ. જેમ ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે. ગાંધીજીએ કહ્યું કે આ છોકરી છે મારી પૌત્રી છે, પણ બિચારી ઘોડી અને ભલી છે. કેવી છે? તો કે એકદમ ઘોડી અને ભલી. હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા. કે મને એવું લાગે છે કે હજુ મને સમજી નથી એટલા માટે બે ખાના પસંદ કર્યા. એમાં એનો દોષ નથી, એમાં એની ભૂલ નથી, દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને. હવે મારે અને એને બંને એ પ્રાયશ્ચિત કરવું રહ્યું. ગાંધીજી કહે છે કે મને એવું લાગે છે કે આમાં એની કઈ ભૂલ નથી, મારી કેળવણી છે એમાં કઈ ખામી રહી ગઈ હશે. પણ હવે શું થાય? તો કે હવે મારે અને મારી પૌત્રી એ બે શું કરવું પડશે? તો કે પ્રાયશ્ચિત. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે, તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો અને તો મારું દુઃખ ભરવું થશે. ગાંધીજી કહે છે એટલા માટે શું કર્યું છે? તો કે ખાનું ખાલી કરી નાખ્યું છે અને વધારાના જે પેસેન્જર, પેસેન્જર એટલે મુસાફર કે જે લટકે છે એમને એ ખાનું છે એ આપી દો તો મારું જે દુઃખ છે એ હળવું થશે. સ્ટેશન માસ્ટરે ઘણી આજીજી કરી. આજીજી કરી એટલે તો કે વિનંતી કરી. પણ બાપુજી ક્યાં માને તેવા હતા? પણ ગાંધીજી છે એ કઈ માને એવા નહોતા. સ્ટેશન માસ્ટરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. કે તમે કહેતા હોય તો એ લોકોને લટકવું ન પડે એટલા માટે બીજો ડબ્બો હું જોડાવ્યો. બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવવો જોઈએ, કે તમારે જોડવો પડશે કારણ કે લોકો છે એ આટલા સમય સુધી આવી રીતે લટકતા લટકતા મુસાફરી કરે તો એ સારું કહેવાય નહીં. પણ આનો ઉપયોગ કરી લો જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. કે વાંધો નહીં તમે એક ડબ્બો જોડાવી દો અને તમારે જોડાવો જ પડે, પણ જરૂર કરતાં વધારે વાપરવું એક પ્રકારની હિંસા છે. અને ગાંધીજી છે એ અહિંસામાં માનનારા વ્યક્તિ હતા એટલે એમને તો આ પરવડે નહીં. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો? કે આ જે સગવડ છે એનો વધારે પડતો એ ઉપયોગ કરે અને દુરુપયોગ કરે એનાથી શું થાય? તો કે છોકરી છે એનું વર્તન છે એ બગડી જાય. તો સ્ટેશન માસ્ટરને કહે છે ગાંધીજી કે તમે શું એને બગાડવા માંગો છો? બિચારા સ્ટેશન માસ્ટર ઝંખવાળા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. ઝંખવાળા પડવું એટલે તો કે શરમાઈ જવું. તો શરમાઈ જાય છે સ્ટેશન માસ્ટર અને ગાંધીજીનું કહેવું છે એ માની લે છે. એ તો હિન્દુસ્તાનના પિતા હતા. ગાંધીજી છે એ હિન્દુસ્તાનના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય? કે આખા દેશના પિતા હોય, પરિવારમાં જે પિતા હોય બધાનો વિચાર કરીને પછી છેલ્લે પોતાનો વિચાર કરતા હોય, તો ગાંધીજી છે એ પણ દેશના પિતા હતા. તો લોકો છે એમને દુઃખ ભોગવવું પડે અને ગાંધીજી પોતે સુખ ભોગવે એવું બને નહીં. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. લોકોને જગ્યા મળી પણ સાથે સાથે મનુબહેને અમૂલ્ય પાઠ, અમૂલ્ય એટલે તો કે કિંમતી, કે જેની કોઈ કિંમત થાય નહીં એવો પાઠ છે એ શીખવા મળ્યો. શું? તો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. આપણને સગવડતા મળે જીવનમાં પણ એનો જરૂર જેટલો ઓછામાં ઓછો જ ઉપયોગ કરો, એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ભલે એટલો ઠપકો એ વખતે વસ્મો લાગ્યો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. કે એ સમયે મને ઠપકો વસ્મો લાગ્યો હતો પણ અત્યારે જીવનમાં એની કિંમત કેવી છે બાળકો? તો કે અમૂલ્ય. ઘણીવાર આપણને પરિવારમાં વડીલો છે, માતા પિતા છે, અથવા તો સ્કૂલે આવો તો શિક્ષકો તરફથી તમને ઠપકો મળતો જ હોય છે, બરોબર? પણ ત્યારે તમને આકરું લાગે, ન ગમે,
વાક્ય. હવે આ વાક્ય છે, કયું વાક્ય છે? બરોબર, એમાં જોઈએ ને તો બે વાક્યો છે. એકમાં સામાન રખાયું, બાળકો અહીંયા વાક્ય છે એ પૂરું થઈ જાય. બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. હવે આ બે ને જોડવાનું કામ કોણ કરે છે? તો કે અન્ય. બે વાક્યોને એક બનાવવાનું કામ કોણ કરે છે? તો કે સંયોજક. તો અહીંયા શબ્દ છે અને એ થશે સંયોજક. હવે એવી જ રીતે જુઓ, ગાંધીજી સમયનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફળ ઉગ્રાવી નાખ્યો. ગાંધીજી છે એ સમયનો સદુપયોગ કરનારા હતા, એટલે 5 મિનિટમાં ફળ ઉગ્રાવી નાખ્યો. તો અહીંયા પણ ઉપયોગ, સદુપયોગ કરનારા, ત્યાં સુધીનું એક વાક્ય થશે, અને 5 મિનિટમાં ફળ ઉગ્રાવી નાખ્યો એ બીજું વાક્ય થશે. તો અહીંયા સંયોજક શું થશે? એટલે. ત્યારબાદ આ છોકરી મારી પૌત્રી છે, વાક્ય એક થઈ ગયું. હોળી હોળી છે, તો આને જોડવાનું કામ કોણ કરે છે? પણ. તેવી જ રીતે હું ઓછું ગ્રહણ કરી શકી છતાં ભણતરનો લાભો મળ્યો. ઓછું ગ્રહણ કરી શકે, અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે, અને ભણતરનો લાભો મળ્યો. તો અહીંયા જોડવાનું કામ કોણ કરે છે? છતાં. તેવી જ રીતે મારા માસીને ત્યાં કહેજો કે ખેતરમાં ગાય આવી ગઈ છે. માસીને ત્યાં કહેજો, અહીંયા સુધી વાક્ય એક થઈ જશે બાળકો. અને કે છે એ શું કરે છે? તો કે આ બે વાક્યો છે એને જોડવાનું કામ કરે છે. આનાથી ઘણા વધારે પણ બીજા સંયોજકો છે, જેમાં આપણે સાધ્યપોથીમાં પ્રશ્નના જવાબ લખીશું ત્યારે અભ્યાસ કરીશું. પણ આ તમારા થોડાક પ્રાથમિક જ્ઞાન માટે, તમે નાનપણથી આ શીખો છો સંયોજકો કોને કહેવાય. પણ અહીંયા જોઈએ કે બે વાક્યો છે એને જોડવાનું કામ કરે છે, તો એ છે સંયોજકો. અને થોડાક આપણે ઉદાહરણો છે એ પણ જોઈ લીધા.